બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી અને બાગાયત ખાતું ગુજરાત રાજ્ય દ્વારા 51મું રાજ્યકક્ષાનું ફળ ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. 51મું રાજ્યકક્ષાનું ફળ ફૂલ શાકભાજી તેમજ બોન્સાઈ પ્રદર્શન હરીફાઈ બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી તેમજ ગુજરાત રાજ્ય બાગાયત ખાતું અને વડોદરા મહાનગર સેવા સદન સોકલિંગ GSFCLI ગુજરાત રિફાઇનરી જ્યોતિ લિમિટેડ તેમજ સર્વે નર્સરી મેનના સહયોગથી આયોજન કરેલ છે. બરોડા એગ્રી હોર્ટિકલ્ચર કમિટી વડોદરા પાછળના 50 વર્ષથી વડોદરા શહેરની સંસ્કારી અને બાગાયત પ્રેમી પ્રજા હોય તેઓને ગાર્ડન બાગાયતી ફૂલોના છોડની માહિતી, સિઝનલ ફ્લાવર અંગેની માહિતી તેમજ બોન્સાઈ અને બાગને લગતી જાળવણી, ખાતરોનો ઉપયોગ, જૈવિક દવાઓનો ઉપયોગ વગેરેની માહિતી આપવા માટે દર વર્ષે આવા ફ્લાવર શોનું આયોજન કરે છે. સત ફ્લાવર શોમાં વડોદરાની પ્રજા ઉત્સાહપૂર્વક ભાગ લઈ મુલાકાત લે છે. અંદાજે 2-3 લાખ પ્રજા આનો લાભ લે છે તેમજ પોતાના બાગના ઉપયોગી સાધનો, ખાતર, દવાઓ તેમજ વિવિધ ફૂલ છોડની ખરીદી કરે છે, પોતાના ઘરની સુંદરતા તથા પર્યાવરણને વધુ સારું બનાવે છે. આ પ્રદર્શનમાં નર્સરીના લગભગ 30 સ્ટોલ, બાગને લગતી વસ્તુઓના અંદાજે 40 સ્ટોલ તેમજ બાળકો માટે અને આનંદ મેળવવા માટે વિવિધ ફૂડ સ્ટોલ 20-30નું આયોજન કરેલ છે. આ પ્રદર્શનથી પ્રજાજનોને પ્રોત્સાહિત કરવા માટે હરીફાઈ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવે છે. સદર કમિટી સ્વૈચ્છિક આ કાર્ય કરે છે જેમાં પ્રજાનો સારો સહકાર મળી રહે છે. અમે ઈચ્છીએ છીએ કે જે વધુને વધુ પ્રજા લાભ લે તે માટે તારીખ 22 ફેબ્રુઆરી 2024થી 26 ફેબ્રુઆરી 2024 એમ 5 દિવસીય ફેર રાખવામાં આવેલ છે. આ ફ્લાવર શોનું ઉદઘાટન તારીખ 24 ફેબ્રુઆરી 2024ને શનિવારે સવારે 11 કલાકે રાખેલ છે, જ્યારે હરીફાઈના વિજેતાને ઇનામ વિતરણનો કાર્યક્રમ તારીખ 24 ફેબ્રુઆરી 2024ના રોજ સાંજે 6 વાગે રાખવામાં આવેલ છે, જેથી વડોદરા શહેરના પ્રજાજનો તેમજ આજુબાજુના ગામડાઓ પણ આ પ્રદર્શનનો લાભ સર્વજનો લે તેવી અમારી વિનંતી છે. બરોડા એગ્રી હોર્ટી કમિટી એક સ્વૈચ્છિક સંસ્થા છે. તે દર સાલે આવા ફેર બનાવે કરે છે. તેમાં આ સાલ 51મું વર્ષ છે. 51 વર્ષમાં પણ લાસ્ટ યરની જેમ લગભગ 2.5 લાખ માણસોનો લાભ લેશે તેવી અમે ઈચ્છા રાખી રહ્યા છે. આ પ્રદર્શનની અંદર 30 જેટલા પ્લાન્ટના સ્ટોર છે, 40 જેટલા છોડને લગતા એટલે દવાઓ છે, ખાતર છે, અન્ય બીજા સાધનો છે તેના સ્ટોલ રાખવામાં આવ્યા છે, અને છોકરાઓને આનંદ માટે અમે ફૂડ ઝોનની અંદર પણ 20 જેટલા સ્ટોલ રાખ્યા છે. સાથે સાથે આ સ્વૈચ્છિક સંસ્થા હોવાથી કોઈ ફી લેતા નથી, અમે એન્ટ્રી ફી પણ લેવામાં આવતી નથી પછી, અને સ્ટોલ છે, સ્ટોલમાં વેચાણ પણ થાય છે અને ડિસ્પ્લે પણ થાય છે. ખેડૂતો તરફથી, જિલ્લાઓના ખેડૂતો તરફથી પણ ફ્રૂટ, ફળ અને શાકભાજીના નમૂના લાવવામાં આવે છે. તેની કોમ્પિટિશન થાય છે, એમાં પ્રથમ, બીજું અને ત્રીજું ઇનામ આપવામાં આવે છે. અને એ રીતે લગભગ 1200 જેટલા નમૂના લાસ્ટ યર આવ્યા હતા, ચાલુ સાલે પણ 1200-1500 નમૂના આવશે એવી અમે આશા રાખીએ છીએ. સાથે સાથે અમે એવું પણ ઈચ્છીએ છીએ કે વડોદરાની પ્રજાને આ એક કાયમ ખાતે ગમતો પ્રદર્શનનો સમય છે, તે સમયને અમે અનુરૂપ થવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ જે ગાર્ડન જમીન છે, એટલે જે આ જગ્યા અમને મળી છે, તે મહારાણી દેવી, જે આપણે રાજમાતા કહીએ, તે સુભંગની દેવીની મહેરબાનીથી મળી છે, પણ થોડી મોડી મળી છે, માટે અમે જોઈએ એટલું આ વખતે એરેન્જમેન્ટ ઓછું કરી શક્યા છે. તો આ રીતે અમે ઈચ્છીએ છીએ કે તમે બધા જ અમને સારો એવો સહકાર આપશો કે જેથી અમારો આ ફેર સક્સેસ રીતે બહાર થઈ શકે. નવીન પૈસા, એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર. 2001માં હું રિટાયર થયો છું, એટલે એક્સ ડાયરેક્ટર હોર્ટિકલ્ચર તરીકે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.